राजकोट खाते अखिल भारतीय पत्रकार सुरक्षा समिति नी कारोबारी नी मीटिंग राष्ट्रीय प्रमुख जिग्नेश कालावड़िया ना अध्यक्ष स्थाने मड़ी, जेमा गुजरात प्रदेश प्रमुख तरीके केटीवी ना सीईओ किशोर मारूनी सर्वानुमते पुनः निमणूक करवामां आवी। जेमा आज 11 वागे राजकोट खाते केटीवी मीडिया हाउस खाते अखिल भारतीय पत्रकार सुरक्षा समिति नी गुजरात प्रदेश नी कारोबारी मीटिंग मड़ी हती, जेमा राष्ट्रीय प्रमुख जिग्नेश कालावड़िया द्वारा अने गुजरातना प्रभारीओनी हाजरी में सर्वानुमते बीजी वक्त केटीवीना सीईओ अने वरिष्ठ पत्रकार किशोर मारूनी गुजरात प्रदेश प्रमुख तरीके निमणूक करवामां आवी हती। त्यारे खास गुजरातना वरिष्ठ पत्रकारोए किशोरभाईने हार तोरा करी सन्मान करी अने तेमने प्रमुख तरीके आवकार्या हता। त्यारे आ तके गुजरात प्रदेश नवनियुक्त प्रमुख किशोर मारूए खास जणाव्युं हतुं के हालमां गुजरातमां कोरोनानी महामारीना पगले अनेक बनावो सामे आव्या छे, ज्यां पत्रकारोने कोरोना पॉजिटिव आव्या छे अने एक अमारा भावनगर जिल्लाना कुल प्रभारी सलीमभाई बावाणीनुं कोरोनाना कारणे मृत्यु थयुं, तेमज राजकोटना एक पत्रकारे कोरोनाना कारणे अने कोई बिजनेस न होवाना कारणे सुसाइड करीने मोतने वहालू कर्युं हतुं। तेमज सुरेन्द्रनगर जिल्लाना एक वरिष्ठ पत्रकारनो पण एटेक आवता मौत थयुं हतुं। ત્યારે આવા અનેક કિસ્સા છેલ્લા 2-3 મહિનામાં થયા, છતાં સરકારે પત્રકાર પ્રત્યે કોઈ સંવેદના ન દેખાડી અને કોઈને સહાય જાહેર નથી કરી, તેમજ અનેક જિલ્લાઓમાં પત્રકારો પર ખોટા કેસ થવાનું હજુ પણ ચાલુ છે, ત્યારે આગામી ટૂંક સમયમાં ગુજરાત લેવલે મહાસંમેલન યોજીને સીએમ સાહેબને રૂબરૂ રજૂઆત કરવા માટેનો તખતો તૈયાર થઈ રહ્યો છે અને જરૂર પડશે તો આંદોલન કરવાની તૈયારી પણ પ્રમુખ કિશોર મારૂને બતાવી છે। ત્યારે આ તકે રાષ્ટ્રીય પ્રમુખ જિગ્નેશ કાલાવાડિયાએ પણ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા અને સરકારને જણાવ્યું કે પત્રકાર હિતના નિર્ણય સરકાર લે અને નવનિયુક્ત પ્રમુખ કિશોર મારૂ રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકે દિનેશ જાવ્યાને જાહેર કર્યા, સહપ્રભારી તરીકે ધીરેન મકવાણાને પણ જાહેર કર્યા હતા, તેમજ ગોંડલ તાલુકાના પ્રમુખ તરીકે રામદેવસિંહ વાઘેલાની નિમણૂક કરી હતી અને ગુજરાત પ્રદેશ કારોબારી ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટની પણ તેમની નિમણૂક કરી હતી અને ટૂંક સમયમાં સમગ્ર ગુજરાત લેવલે કારોબારીની મીટિંગ બોલાવી અને તેમની ટીમ જાહેર કરશે। ત્યારે આ તકે આજની કારોબારી મીટિંગમાં કરણી સેનાના પ્રમુખ જેપી જાડેજા, પૂર્વ પત્રકાર તેમજ સત્યેન્દ્રસિંહ ખાચર, દિનેશ જાવ્યા, ધીરેન મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। હું જેપી જાડેજા, શ્રી રાજપૂત કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, આજ રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાણીતા અને જાગૃત પત્રકાર એવા કિશોરભાઈ નું આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે જે નિમણૂક થઈ છે એને હું આવકારું છું, અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તમને। સામે ઝંડો ઉભેરો છે અમારા સમસ્ત ગુજરાતના પત્રકાર તમારી સાથે છે। થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ। જિગ્નેશ કાલાવડિયા, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ। પત્રકાર મિત્રો માટે રાત દિવસ પરસેવો પાડનાર આપણા જૂના મિત્ર અને સંગઠનને જેણે ગુજરાતના ખૂણે ખૂણે લઈ જવામાં મહત્ત્વનું પ્રદાન આપ્યું છે એવા કિશોરભાઈ મારૂને આપણે ફરીથી ગુજરાતની સુકાન સોંપી રહ્યા છીએ। આજરોજ ગુજરાતના તમામ જિલ્લા પ્રભારીઓ અને પ્રમુખોની સાથે સર્વાનુમતે વાતચીત કર્યા બાદ એમની ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરી રહ્યા છીએ। આપણે કિશોરભાઈને આ તકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં ગુજરાતના તમામ પત્રકારોને એકજૂટ કરી એક બેનર નીચે લઈ આવી અને એમની જે વ્યાજબી માગણીઓ છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરી અને જે અધૂરી બાબતો છે એને આગળ વધારશે અને પત્રકાર હિતમાં કાયમ માટે તત્પર રહેતા આવ્યા છે અને તત્પર રહેશે। ફરી એકવાર કિશોરભાઈ મારૂને ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત। ગુજરાતના તમામ પત્રકાર ભાઈઓને ખાસ મારા નમસ્કાર, ખાસ કરીને આજના દિવસે મારા ગુરુ એવા જિગ્નેશભાઈ કાલાવડિયા જે મારી પર સતત આ બીજા વખતે મને પ્રમુખ તરીકે નિમણૂક કરી, હું મારા પત્રકાર ભાઈઓને જણાવવા માગુ છું કે તમે મારો કાર્યપદ્ધતિ અગાઉ પણ જોયેલી છે, હજી એમાં પણ જે અમારે જે 11 માગણીઓ હતી ગુજરાત સરકાર સીએમ વિજયભાઈ રૂપાણીને તમારા તમામ સાથી મિત્રો સાથે જ્યારે મિટિંગ કરેલી હતી ગાંધીનગર ખાતે, 11 માંથી જિગ્નેશભાઈ લગભગ 6 માગણીઓ આપણી
गुजरात सरकारे पूरी करेली बाकी छ मांगणीओ चूंटणी बाद आपने रजू करवाना हता। ये अमे पाछो अमारी झूंबेश जे अधूरी हती पूरी करशुं। खास करीने मारी वात करवामां आवे तो मैं पोते पण गुजरातमां जे चेनलनुं काम मारुं पोतानुं चालू करेलुं हतुं एटले बंने जग्याए हुं मारो पोतानो समय नहोतो काढी शकतो। एटला माटे मैं मारो स्वैच्छिक जिग्नेशभाईने कीधुं हुं तमारी साथे तन मन धनथी छूं अने पत्रकार जगत माटे क्यांय पण मारी जरूर पड़े तेमनी साथे छूं। હવે વાત આવી અત્યારે બીજી વાર મને પ્રમુખ બનાવવાની, તો ખાસ આ તકે કરણી સેનાના પ્રમુખ છે અમારા દાદા ખાચરના જે વંશ છે, જે અમારા સુરેન્દ્રસિંહ બાપુ ગગાયવા છે, તો એમને પણ એમના આશીર્વાદથી આજે મેં આજે મારો તાજ સોંપ્યો છે। હાલમાં કોરોનાની પરિસ્થિતિ આવી છે, અમારા પત્રકાર જગતના ત્રણ મિત્રો એમાં સલીમભાઈ માવાણી જે ભાવનગરના છે તે પોતે કોરોનાની હિસાબે એમનું મૂત્રી થયું છે। ત્યારે હાલની ભાજપની સરકારે એમને 5 રૂપિયા પણ જાહેર નથી કર્યા, એવા જ અમારા સાથી મેમ્બર સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અમારા હતા ભરતસિંહ ઝાલા, તેઓનો અચાનક સંદેશના રિપોર્ટર હતા, અચાનક તેમને એટેક આવી ગયો અને એમનું મૃત્યુ થયું। એવા જ અમારા એક રાજકોટના યોગેશભાઈ કરી છે, કોરોનાની મહામારીના સંક્રમણને કારણે આર્થિક સંક્રમણના કારણે સુસાઇડ કરેલું છે। આવા સૌરાષ્ટ્રના 3 કરોડ બનાવો બની ગયા છે ગુજરાત સરકારે, અમે ગુજરાત સરકારના વિરુદ્ધમાં નથી પણ જવું પડશે તો જશું પણ અમારા પત્રકારો માટે, પણ ગુજરાત સરકારનું કહેવા માગીશ કે સંવેદનાની સરકાર પોતાને કહે છે કે અમારા 3 કરોડ પરિવારના મોભીઓને જ્યારે આ બનાવ બન્યા છે, ગુજરાત સરકાર કે કોઈ પણ રાજકીય સરકારે અમારા પત્રકાર સંઘને કે અમારા પત્રકાર ભાઈઓને 2 શબ્દ આશ્વાસન પણ નથી આપ્યા, તો માનનીય વિજયભાઈ રૂપાણીને હું કહેવા માગું છું કે અમારા પત્રકાર જગતના જે કંઈ માગણીઓ છે આપણી પાસે પેન્ડિંગ છે એના માટે પુનઃવિચાર કરજો, અને કોરોનાના જે હાલની જે પરિસ્થિતિ છે અમારા કોઈ પણ પત્રકાર સંઘને કાંઈ પણ મુશ્કેલી પડે તો આપણી સરકાર દ્વારા યથાશક્તિ તમને મદદ કરો એવી આપને અપીલ કરું છું। જરૂર પડશે તો અમે પાછા આપના સમક્ષ આવશું, જરૂર પડશે તો આંદોલન કરશું, અને જરૂર પડતા પ્રજાની વચ્ચે અમારે જવાની તૈયારી છે અને જશું પણ અમારા પત્રકાર સંઘ માટે। નમસ્કાર। કેમેરામેન મેરામ સોલંકી સાથે ઓમ મકવાણા, KTV ન્યૂઝ, રાજકોટ।